અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગોવર્ધન સોસાયટીના તીર્થ એપાર્ટમેન્ટમાં આજે મહિલાઓ મરસિયા ગાઈ રહી છે. આખા ગામમાં દુઃખની લાગણી છે. કરુણ વાતાવરણ એટલે સર્જાયું છે કારણ કે 18 વર્ષના કિશોરનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. માણસનું જીવનચક્ર જોઈએ તો શૈશવાવસ્થા, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢતા અને છેલ્લે વૃદ્ધાવસ્થા છે. અને વૃદ્ધાવસ્થામાં શરીર નબળું પડી જાય છે અને બીમારીનું ઘર થઈ જાય છે. અને શરીરના એ જીવન છે એ શરીર જીવનના અંતિમ માર્ગ ઉપર ચાલી નીકળે છે. નમસ્કાર, જમાવટ સાથે હું સમીર. મોડાસાનો 20 વર્ષનો સપનાથી ભરેલો એક છોકરો, આખું જીવન તેની સામે હતું, જેમાં તે મા બાપની સેવા કરવાનો હતો, પેઢી આગળ વધારવાનો હતો, ખુશીથી જીવન વ્યતીત કરવાનો હતો, પણ એવું ન કરી શક્યો. એન્જિનિયરિંગ કરતો પર્વ સોની શનિવારે ક્રિકેટ રમવા ગયો હતો. અચાનક છાતીમાં દુખાવો પડ્યો અને પર્વના શ્વાસ બંધ થઈ ગયા. કોઈએ સપને પણ વિચાર્યું ન હોય, વિશ્વાસ પણ ના આવ્યો એવી રીતના જવાબ હોસ્પિટલથી મળ્યો કે તમારા પર્વનું નિધન હાર્ટ એટેકના કારણે થયું છે. વિચાર કરો, પર્વની ઉંમર માત્ર 20 વર્ષની હતી. આવા બધા બનાવો સતત વધી રહ્યા છે. કોઈ ચાલતા ચાલતા, કોઈ બોલતા બોલતા, કોઈ વળી બેઠા બેઠા ગુજરી રહ્યા છે. ગુજરાતમાં બનાવો સતત સામે આવી રહ્યા છે જે ચોંકાવી દે એવા છે કે ક્રિકેટ રમતા રમતા લોકોનું મોત થઈ રહ્યું છે. હવે તો આ સાંભળીને નવાઈ નથી લાગતી કારણ કે ક્રિકેટ રમતા રમતા ધીરે ધીરે મોતમાં વધારો થઈ રહ્યો છે. પણ આને ગંભીરતાથી લેવું પડશે. સરકારે પણ વિચારવું પડશે કે શા માટે થઈ રહ્યું છે. એક સમયે 70 વર્ષના વ્યક્તિને હુમલો આવતો હતો અને હવે 20 કે 25 વર્ષના છોકરાઓને આવી રીતના મોત થઈ રહ્યા છે. તેની પાછળના કારણો અમને તો ખબર નથી, પણ અમે ડૉક્ટર સાથે વાત કરી હતી અને ડૉક્ટરે અમને કંઈક આવી રીતના જવાબ આપ્યા હતા. છેલ્લા ઘણા મહિનાઓથી આપણે આ ઘટનાઓનો વધતો પ્રકોપ જોતા આવ્યા છીએ, જેમાં કોઈ પણ માણસ, નવજુવાન હોય કે કોઈ પણ વડીલ હોય, રમતા કરતા, કામ કરતા, ગરબા કરતા કે પછી જિમમાં જતા કે ઓફિસની અંદર કામ કરતા કે વાતો કરતા ઢળી પડે છે અને પછી જ્યારે હોસ્પિટલ પહોંચે છે ત્યારે મૃત્યુ ઘોષિત કરવામાં આવે છે. હવે આ બનાવ વધતા જતા 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 લોકોમાં એક પેનિકનું વાતાવરણ ઊભું કરતા આવ્યા છે. એટલે આજે આ વિડીયો થ્રુ હું તમને થોડીક માહિતી આપવા માગીશ. એક, આ જે મૃત્યુ થયા છે એ સડન કાર્ડિયાક અરેસ્ટના કારણે થયા છે. એનો મતલબ એ કે હૃદય સડનલી ધબકતું બંધ થઈ જવું. હવે એ કોઈ પણ કારણસર થઈ શકે. હૃદયની નળીઓ બ્લોક થઈ હોય તો થાય, હૃદયની સ્નાયુઓ વીક પડી હોય તો થાય, હૃદયના ધબકારા અનિયમિત થયા હોય તો થાય, હૃદયના અંદર જે સોલ્ટ હોય, આપણા બોડીમાં જે મીઠાનું પ્રમાણ હોય એ વધઘટ થયું હોય તો થાય, મગજથી હૃદયનું જે કોઓર્ડિનેશન છે એ બગડ્યું હોય તો થાય, અને જિનેટિક મેકઅપના કારણે પણ થઈ શકે. પણ આ જેટલા કારણો છે એ પહેલાં બી હતા. હવે એક બીજું કારણ એ થઈ શકે કે જે કોવિડ વાયરસ છેલ્લા 2-3 વર્ષથી આપણા દુનિયાને હેરાન કરી રહ્યું છે, એમાંનું બી એક કારણ હોઈ શકે કે જેટલા લોકોને કોરોના વાયરસ થયો છે એ સિમ્પટમેટિક હોય કે અસિમ્પટમેટિક હોય, કે પછી એમને રિપોર્ટમાં પોઝિટિવ આવ્યો હોય કે રિપોર્ટ કરાવ્યો ના હોય, એ વાયરસે આપણા બોડીની અંદર ક્યાંકની આ ખામીઓ છોડી છે. એમાંને બે ખામીઓ બહુ મહત્ત્વની છે જેના કારણે આ વસ્તુ વધતી હોય એવું અમારા સાયન્ટિફિક આર્ટિકલ્સમાં કહેવું છે. એક, માઇક્રોક્લોટ. આપણે જાણીતું કે કોવિડની અંદર ક્લોટ થવાની પદ્ધતિ વધે છે, એટલે માઇક્રોક્લોટ. બીજું છે કે હૃદયના જે સ્નાયુઓ છે એમાં સોજો આવવાના કારણે માયોકાર્ડાઇટિસ થાય છે. આ બે વસ્તુના કારણે જ્યારે પણ શ્રમ પડે, જ્યારે પણ સ્ટ્રેસ પડે, ત્યારે સડનલી હૃદય બંધ પડીને સડન કાર્ડિયાક અરેસ્ટ આપી શકે. એક બીજી મિથ્યા આપણા દેશમાં ચાલી રહી છે કે કોવિડ વેક્સિનના કારણે આ બધું વસ્તુ વધી છે. તો હું તમને કહીશ કે કોવિડ વેક્સિનના કારણે, એટલીસ્ટ કોવિશિલ્ડ અને કોવેક્સિનના કારણે આ વધી નથી. ડેફિનેટલી એમઆરએનએ વેક્સિન્સના કારણે હૃદયની તકલીફો વધી છે, જેના માટે વેસ્ટર્ન કન્ટ્રીઝ અને અમેરિકન કન્ટ્રીઝમાં ઘણા બધા ટ્રાયલ્સ થઈ રહ્યા છે. પણ એઝ ઓફ નાઉ આપણા જોડે કોઈ ડેટા નથી જેમાં કોવિશિલ્ડ અને કોવેક્સિનના કારણે આ વસ્તુ વધી હોય. તો એટલે મારું એક જ તમને નિવેદન છે કે જેટલા લોકોને કોવિડ થયો હોય, જેટલા લોકો અત્યારે હાઈ રિસ્કમાંથી ગુજરતા હોય, જે લોકોની ફેમિલી ટ્રીની અંદર આપણને ખબર છે કે તકલીફો છે, એ લોકોએ નિયમિતપણે હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ, પોતાના ડૉક્ટરને મળવું જોઈએ અને એને કયા પ્રમાણે રિપોર્ટો કરાવવું જોઈએ. સ્વાસ્થ્ય સાક્ષરતા બહુ જરૂરી છે. પેનિકમાં ના જશો, ફિયર ના રાખશો, પોતાના ડૉક્ટરને મળો અને કદાચ તમને આ બધી વસ્તુઓથી બચવાનો કોઈક ઉપાય મળી રહેશે. નમસ્કાર. હમણાં સુરતના ઉલપાડના નરથાણા ગામમાં પણ નિમેશ આહિર નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી નિધન થયું.
રાજકોટના શાસ્ત્રીનગરમાં મયુર મકવાણાનું ક્રિકેટ રમતા રમતા મોત થયું. રાજકોટના જ રેસ કોર્સની અંદર એક વ્યક્તિ ગાડી ચલાવી રહ્યા હતા અને ગાડી ચલાવતા ચલાવતા એમનો એટેક આવી ગયો. દ્વારકાના ધરમપુરમાં પ્રવીણભાઈ કંજારિયા નામનો 26 વર્ષનો છોકરો, હુમલાના કારણે એમનું નિધન થયું. હમણાં જ 3 તારીખે જ્યારે ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ હતો એ દિવસે કોઈએ સપને પણ ન વિચાર્યું એવું થયું. એક 10મા ધોરણમાં છોકરો ભણતો હતો. વિદ્યાર્થી ગુરુ પૂર્ણિમાની તૈયારી કરી રહ્યો હતો અને ગુરુની સેવા કરતાં કરતાં તે પૂરી ન કરી શકે એવી નિંદ્રામાં જતો રહ્યો. એ જ દિવસે જૂનાગઢના ચોરવાડમાં 17 વર્ષના છોકરાનું નાળિયેરીને વાડીની અંદર કામ કરતાં કરતાં મોત થયું. કારણ હતું હાર્ટ એટેક. આ બધું જ દેખાડે છે કે આપણે અત્યારે એક ભયાનક સમયથી પસાર થઈ રહ્યા છીએ. ઓમ શાંતિ.